અંબાજી મંદિરમાં મોહન થાળના પ્રસાદનો મુદ્દો વધુ ગરમાયો છે। વૈશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ધરણા કરી રહ્યા છે। જી હા, વૈશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અંબાજી મંદિરમાં ધરણા કરી રહ્યા છે। આવતીકાલે માતાજીના તમામ મંદિરોમાં મોહન થાળનો પ્રસાદ વહેંચશે। મોહન થાળ પ્રસાદ વિવાદ બની રહ્યો છે। રાજકીય અખાડો કોંગ્રેસે પણ વિધાનસભામાં ગઈકાલે જબરજસ્ત વિરોધ કર્યો હતો। મોહન થાળનો પ્રસાદ ફરી ચાલુ કરવાની તમામ લોકોની માંગ છે। વિરોધનો શોર આપ જોઈ રહ્યા છો વિધાનસભામાં। ત્યાર પછી વિશ્વ હિન્દુ પરિષદ સતત વિરોધ કરી રહ્યું છે અને હલ્લા બોલ કરી રહ્યું છે અને કહી રહ્યું છે કે લોકોની લાગણી માગણી છે, આસ્થાની વાત છે અને આ પ્રકારે આસ્થાથી છેડછાડ ન થવા જોઈએ। મોહન થાળ પ્રસાદ જ હોવો જોઈએ અને મોહન થાળના પ્રસાદને લઈને આપ જોઈ રહ્યા છો કે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ભાજપના કેટલાક સભ્યોએ રાજીનામા પણ ધર્યા છે અને આ પરિસ્થિતિની વચ્ચે હવે VHP વિશ્વ હિન્દુ પરિષદે પણ નેતાઓના અંબાજીમાં ધરણા ચાલી રહ્યા છે અને એક જ માંગ, માતાજીની જે વર્ષો જૂની જે પરંપરા જે અનુસરવામાં આવે છે એ પરંપરા અનુસરવામાં આવે અને ચિક્કીની જગ્યા ઉપર જે મોહન થાળ જે છે એ મોહન થાળ ફરીથી શરૂ કરવામાં આવે। તમામ લોકો વિરોધ કરી રહ્યા છે, જે ભક્તજનો આવી રહ્યા છે એ પણ કહી રહ્યા છે કે અમને મોહન થાળનો પ્રસાદ હોવો જોઈએ। જે મહિલાઓ છે જે મોહન થાળ બનાવી રહી હતી એ મહિલાઓ પણ કહી રહી છે કે અમારી 250-300 મહિલાની રોજગારી પણ છીનવાઈ છે અને આ જે પરંપરા છે, વર્ષોની પરંપરા છે, માતાજીને ઘીનો ભોગ ધરાવાય છે અને એ અંતર્ગત આ મોહન થાળ વર્ષોથી જે પરંપરા ચાલી આવે છે પરંપરા ચાલુ રાખવાની માંગ કરવામાં આવી રહી છે। પણ કલેક્ટર તરફથી થોડા સમય પહેલાં જ એ વાત કરવામાં આવી હતી કે તમામની લાગણી માંગણી ધ્યાન રાખવામાં આવશે, પણ હજુ સુધી આ મામલે કશું થયું જ નથી। પણ ચિક્કી અને મોહન થાળને લઈને ખૂબ વિવાદ થઈ રહ્યો છે। તમામ ભક્તજનો કહી રહ્યા છે કે મોહન થાળનો જે પ્રસાદ જે ફરીથી શરૂ કરવામાં આવે તો અંબાજીમાં મોહન થાળનો પ્રસાદ બંધ કરવાનો મામલો છે। VHPના કાર્યકરો નેતાઓએ પરિસરમાં ધરણા કર્યા છે। વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોક રાવલ ખાતે અંબાજી પહોંચ્યા હતા અને ખાસ વાતચીત કરી છે। અંબાજીમાં વર્ષોથી ચાલતી પરંપરા બંધ કરી દેવી તે અયોગ્ય છે, માતાજીના પ્રસાદમાં મોહન થાળ જ હોય। આજે અમે એક દિવસના ધરણા ઉપર બેસી વિરોધ કરી રહ્યા છીએ, મોહન થાળ શરૂ નહીં કરાય તો ત્યાં સુધી વિરોધ ચાલુ રાખીશું। આવતીકાલે તમામ મંદિરમાં મોહન થાળનું વિતરણ પણ કરીશું અને અંબાજી મંદિર ટ્રસ્ટ તાત્કાલિક મોહન થાળ શરૂ કરે, લાખો ભક્તોની લાગણી છે, મોહન થાળ બંધ કરવાથી લાગણી પણ દુભાઈ છે। વિશ્વ હિન્દુ પરિષદ છે તે હવે ધરણા પર બેઠું છે। વિશ્વ હિન્દુ પરિષદના જે મંત્રી અશોકભાઈ રાવલ છે તે અંબાજી પહોંચ્યા છે, અંબાજી ધરણા સ્થળ પર પહોંચ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું। જે રીતે મોહન થાળનો પ્રસાદ બંધ કર્યો છે, વિશ્વ હિન્દુ પરિષદે હવે મેદાનમાં આવવું પડ્યું છે, શું કહેશું? મોહન થાળનો પ્રસાદ જે વર્ષોની પરંપરા છે, માતાજીનો પ્રસાદ એટલે મોહન થાળનો જ પ્રસાદ, છેલ્લા 40 વર્ષથી તો લોકો આ પ્રસાદ કાઉન્ટર ઉપરથી લે છે, તો એ પ્રસાદ બંધ કરવાનું કારણ શું છે? એક તો સૌથી હિન્દુઓની આસ્થાનો આ પ્રશ્ન છે। પ્રસાદ તો બધા લોકો ખાય છે, અલગ અલગ પ્રકારના પ્રસાદ મળતા હોય છે, પણ અંબાજીનો પ્રસાદ એટલે આ મોહન થાળ અને એ આસ્થા સાથે જોડાયેલા વિષયની સાથે ખિલવાડ કરવાવાળા જે પણ લોકો હોય એ બહુ ખોટું કર્યું છે, એટલે એનો મારો વિરોધ છે અને એટલા માટે અમે આજે ધરણા ઉપર બેઠા છે। જે રીતે વાત કરવામાં આવે તો હિન્દુ સંગઠનો છે તે સતત ધરણા કરી રહ્યા હતા, આવેદન પત્ર આપી રહ્યા હતા, ન છૂટકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે હવે મેદાને આવવું પડ્યું છે, ક્યાં સુધી આ ચાલશે સિલસિલો અને મોહન થાળનો પ્રસાદ ચાલુ નહીં કરાય તો કેવા કાર્યક્રમો આપવામાં આવશે? જો સરકાર મોહન થાળનો પ્રસાદ ચાલુ કરશે, જેને તેને સૂચના આપશે જ એવો અમારો દ્રઢ વિશ્વાસ છે, કારણ કે આ સરકાર પણ અમારા બધાથી બનાવેલી છે, હિન્દુઓથી આ સરકાર બનેલી છે, એટલે સરકાર અમારી વિરુદ્ધ જશે અથવા અમે સરકારની વિરુદ્ધ એવી વાત નથી, પણ અમારો પ્રશ્ન આસ્થા સાથેનો છે અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે મોહન થાળનો પ્રસાદ ચાલુ થશે। જે રીતે વાત કરવામાં આવે તો મોહન થાળનો પ્રસાદ બંધ કરાયો છે, ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે, બંનેમાં તફાવત શું છે અને ચિક્કીનો પ્રસાદનો વિરોધ કેમ? ચિક્કી સમજી લો, એક તો ચિક્કી લોકો નાના બાળકોને ખવડાવે છે અને બાળકોને જયારે સમજાવવાના હોય, રડતા હોય ત્યારે ચીકી આપે છે, આ બાળકોનો સમજાવવાનો વિષય નથી, આ હિન્દુ સમાજની આસ્થાનો પ્રશ્ન છે, એટલે એક વસ્તુ આ બીજી ચીકીની અંદર અને મોહન થાળની અંદર આસમાન જમીનનો ફરક છે। આ શુદ્ધ ઘીમાંથી બનાવેલો મોહન થાળ માતાજીને ચડાવવાનો હોય છે, પછી એમાં લોકો ગોટાળા કરતા હોય તો વાત જુદી છે, બાકી સામાન્ય રીતે શુદ્ધ ઘીનો પ્રસાદ માતાજીને ચડાવવાનો હોય છે અને એનાથી હાઇજેનિક બીજી કોઈ વસ્તુ હોય જ ના શકે, અને ચીકી છે એ તો ચીકી કોઈ એની પાસે કોઈ છે? આજે આજે બદામ ના બતાવશે અને કાલે સિંગ દાણા નાખશે તો એમાં પણ ભેળસેળ થવાની, અને પ્રસાદ બદલવાથી શું ફરક પડે છે મને કહો, શું ફરક પડે છે? સરકાર કે અથવા તો એના ટ્રસ્ટીઓ કે તો આ વિચાર કરી શકાય, પણ એમાં કોઈ વિચાર કરવાનો પ્રશ્ન જ નથી, મોહન થાળ મોહન થાળ ને મોહન થાળ જ। ત્યાં સુધી આ ધરણા પ્રદર્શન ચાલુ રહેશે, આજનો અમારો કાર્યક્રમ
सवार थी सात सुधी ना धरना नो कार्यक्रम प्रतीक कार्यक्रम छे। आज अमारो सात सुधी आ कार्यक्रम छे। आ कार्यक्रम थी अमे लोक जागृति लावा मांगे छे लोकोने वधु कारण अंदर गाँव गाँव नी अंदर लोको जे बैठा छे एमने पण आस्था साथे जोड़ाला छे। ए लोकोने पण बहु मन में भाव एवो छे के अमे आई जईए अमे आई जईए पण बिचारा अहीं आई सकता नथी। अंबाजी ना ता दर्शन करवा नथी आई सकता पण एमने ता प्रसाद मळतो तो ए पण हवे बंद थई गयो छे एटले एमनी आस्था साथे खिलवाड़ थयो छे अने एटला माटे आखो समाज अमारी साथे छे अने बधा हिंदू संगठनो पण अमारी साथे छे एटले अमे आ कार्यक्रम कर्यो छे अने आजे सात सुधी अमे आ कार्यक्रम करवाना छे। આવતીકાલથી અમારો જે કાર્યક્રમ છે એક જ દિવસનો કાર્યક્રમ છે કે બધા જ ગુજરાતના બધા જ દેવ મંદિરોની અંદર આરતી થાય અને સાંજે સ્પેશિયલ આ મોહનથાળનો પ્રસાદ બને અને બધા લોકોમાં વહેંચવામાં આવે એવી રીતે અમારી યોજના છે અને એવી રીતે મેં હિન્દુ સમાજના આહવાન કરી છે કે જો તમે મોહનથાળ ઇચ્છતા હો તો ગામે ગામ કાલે સાંજે કાર્યક્રમ કરો આરતીના સમયે મોહનથાળ ગામમાં પોતાના ખર્ચે બનાવીને લોકોને વહેંચો। તો આ તો વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોક રાવલ તેઓ કહી રહ્યા છે કે જે રીતે મોહનથાળનો વિવાદ છે તે વિવાદ વકર્યો છે અને ત્યારને લઈને તેઓએ ધરણા પ્રદર્શન કરવું પડી રહ્યું છે। આજે તેઓ ધરણા પ્રદર્શન કરશે અને આવતીકાલથી ગુજરાતના તમામ જે મંદિરો છે તે મંદિરોની અંદર મોહનથાળનો પ્રસાદ છે તે વેચવામાં આવશે અને વિરોધ છે તે વિરોધ દર્શાવવામાં આવશે। અલ્કેશ રાવ, જી મીડિયા, અંબાજી। સનાતનીના સન્માન કરો, પ્રસાદ પર જે વિરોધ થઈ રહ્યો છે, વિશ્વ હિન્દુ પરિષદ સતત વિરોધ કરી રહ્યો છે, કોંગ્રેસે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો છે, કોંગ્રેસ પણ મોહનથાળને લઈને વાત કરી રહી છે અને આ મામલો ખૂબ જ ગરમાઈ રહ્યો છે। આજે પણ મામલો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને આવતીકાલે માતાને તમામ મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ વેચવામાં આવશે। કોંગ્રેસે પણ વિધાનસભામાં ગઈકાલે વિરોધ કર્યો હતો, તમામ જે ધારાસભ્યો છે, ખાસ કરીને બનાસકાંઠાથી આવતા જે ધારાસભ્યો છે, તમામે તમામ ગેનીબાઈને પણ વાત કહી છે। અલ્કેશ અમારી સાથે જોડાય છે। અલ્કેશ, વીએચપી સતત વિરોધ કરી રહ્યું છે અને આ પરિસ્થિતિની વચ્ચે આજે પણ વીએચપીએ વિરોધ કર્યો છે ને, મુશ્કેલી શું છે? કલેક્ટરે કહી ચૂક્યું છે કે લોકોની આસ્થા માગણી બધું ધ્યાન રાખવામાં આવ્યું, તો મુશ્કેલી શું પડી રહી છે મોહનથાળમાં? અલ્કેશ, તો અંબાજી મંદિરની અંદર છેલ્લા 9 દિવસથી જે મોહનથાળનો પ્રસાદ છે તે ભક્તો માટે બંધ કરાયો છે અને જેને લઈને વિવિધ હિન્દુ સંગઠનો છે તે અવારનવાર રજૂઆત કરી રહ્યા હતા, કલેક્ટરને પણ આવેદન આપ્યા હતા, ધરણા પ્રદર્શન કર્યા હતા, પરંતુ હજુ સુધી મોહનથાળનો પ્રસાદ છે તે શરૂ કરાયો નથી, જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્યો હતા, તેઓએ પણ વિધાનસભાની અંદર વિરોધ કર્યો હતો અને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબાજીની અંદર ધરણા પ્રદર્શન છે રાખવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે વિશ્વ હિન્દુ પરિષદના જે નેતાઓ તેમજ જે કાર્યકર્તાઓ છે તે અંબાજી મંદિર પરિસર બહાર ધરણા પર બેઠા છે। તેમની એક જ માંગ છે કે મોહનથાળ છે તે ફરીથી શરૂ કરાય। જો કે કલેક્ટરે જે હિન્દુ સંગઠનો છે તેમને આશ્વાસન પણ આપ્યું હતું કે મોહનથાળનો પ્રસાદ છે તે શરૂ કરાય તેવી તમારી માંગણી છે તેને ધ્યાનમાં રાખવામાં આવશે, પરંતુ હજુ સુધી મોહનથાળનો પ્રસાદ છે તે શરૂ કરાયો નથી ને જેને લઈને વિવિધ સંગઠનો હવે વિરોધ કરી રહ્યા છે। બ્રહ્મ સમાજ છે તે અન્ય સમાજો સાથે મળીને અંબાજી મંદિરની અંદર રોજના 200 કિલો મોહનથાળનું જે નિઃશુલ્ક વિતરણ છે તે પણ કરી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આ વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ નેતાઓ છે તેઓ ધરણા પર બેઠા છે। આજે તેઓ સમગ્ર દિવસ ધરણા પર બેસે ને આવતીકાલે ગુજરાતના તમામ મંદિરો ઉપર મોહનથાળનું વિતરણ કરાશે। આપણે કેટલાક નેતાઓ છે તેમની સાથે વાત કરીશું વિશ્વ હિન્દુ પરિષદના, શું કહીશો જે રીતે મોહનથાળ બંધ કરાયો છે, ચાલુ નથી કરાતો, શું માંગ છે તમારી? મારી માંગ તો એવી છે કે આ ધરણા પર અમે લોકો બેઠા છીએ, અહીંયા તો અમે થોડી આ પાકિસ્તાનમાં બેઠા છીએ, અમે તો રામ રાજ્યમાં બેઠા, અમારે ધરણા કરવાની જરૂર જ નથી। આ કેમ આવું બન્યું છે એ નથી ખબર હજી સુધી, પણ દુઃખની લાગણી એ છે કે આપણે રામ રાજ્યમાં બેઠા હોઈએ અને આપણા મંદિરનો પ્રસાદ બદલાઈ જાય ને એના પછી પણ 9 દિવસ સુધી ઊંઘો ના ઉડે તો એવી સરકારની કઈ જરૂર નથી અત્યારે। જે રીતે વાત કરશો આપ પણ અહીંયા ધરણા પર બેઠા છો, શું માંગ છે ને ક્યાં સુધી મોહનથાળ પ્રસાદ ચાલુ કરવામાં આવે? કારણ કે ધરણા પર બેઠા છો, અનેક વાર માંગ કરી ચુક્યા છો, પરંતુ મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાતો નથી, કોની આશા છે કે મોહનથાળનો પ્રસાદ છે ચાલુ થતો નથી? હવે કોનો હિત છે, કોની આશા છે એ વાત તો તપાસનો વિષય છે અને શ્રદ્ધાળુઓની એક જ માંગ છે, જે વર્ષોથી પરંપરા ચાલુ છે મોહનથાળના ભોગ ધરાઈને શ્રદ્ધાળુઓમાં જે પ્રસાદ વહેંચવાની, એ પરંપરા અને સંસ્કૃતિ યથાવત રહેવી જોઈએ। એ ચિક્કી તમારે વહેંચવી હોય સરકારથી, અમે પહેલા દિવસથી આ રજૂઆત કરી રહ્યા છે, ચિક્કી વહેંચો, પેરેલલ વહેંચો, પ્રસાદ જે છે એ શ્રદ્ધાળુઓ પર મૂકી દો નિર્ણય, એને કયો પ્રસાદ લેવો છે એ શ્રદ્ધાનો વિષય છે, પરંપરાનો વિષય છે,
છે એમાં સરકારે ચંચુપાત ના કરવી જોઈએ એ અમારું માનવું છે અને એ જ રજૂઆત સાથે અમે અહીંયા સરકાર સામે આ ધરણા કરી રહ્યા છીએ. જે રીતે વાત કરવામાં આવે તો જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરીશું, ધરણા પર બેઠા છો, કોઈ આનું સોલ્યુશન નહીં આવે તો શું કરશો? અમે એટલું કહીએ કે માં જગદંબા અને દરેક સમાજના કુળ દેવતાઓ છે એને જે નૈવેદ્ય ધરાવવામાં આવે છે એ લાપસી હોય, કંસાર હોય, સુખડી હોય એનો પ્રસાદ ધરાય છે. કોઈ માતાજીને ચીકીનો પ્રસાદ ધરાવતો નથી. સાથે સાથે હિન્દુ સમાજના અનેક દેવસ્થાનો જોડો કે કૃષ્ણ જન્મ જે ડાકોરમાં છે ત્યાં પણ લાડુડીનો પ્રસાદ છે, દ્વારકામાં છે ત્યાં પણ પ્રસાદ છે. આપણે ઇતિ વિશે જોઈએ તો તિરુપતિ બાલાજીમાં પણ લાડુનો પ્રસાદ છે, ક્યાંય પણ ચીકીનો પ્રસાદ નથી. અને માત્ર ને માત્ર હિન્દુ સમાજના આ દેવી દેવતાઓના મંદિરના પ્રસાદો બદલી અને કોઈનું પોતાનું હિત હોય એવું લાગી રહ્યું છે અને એની લાગણી દુભાઈ છે, એને તાત્કાલિક બંધ કરી અને મોહનથાળનો જે પ્રસાદ છે એ ચાલુ કરવા માટે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની અને કાર્યકર્તાઓની હિન્દુ સમાજની લાગણી છે. મોહનથાળનો પ્રસાદ શરૂ ન કરાય તો શું કરશું? આગામી કાર્યક્રમ કેવા હશે? મોહનથાળનો પ્રસાદ શરૂ થશે જ, એવી કારણ કે હિન્દુ સમાજની આ લાગણી છે અને લાગણી એમને ચોક્કસ વહીવટકર્તાઓએ સમજવી પડશે. આગામી દિવસોમાં આવતીકાલનો જે કાર્યક્રમ છે તમામ મંદિરોમાં એ મોટા પાયા હિન્દુ સમાજ કરવાનો છે અને એના પછી પણ જો સરકાર નહીં માને તો અમે વિશ્વ હિન્દુ પરિષદની અમારી કોર ટીમ બેસી અને આગળનું આંદોલન કઈ દિશામાં લઈ જવાનું એ નક્કી કરીશું. જે રીતે જનક વાત કરવામાં આવે તો જે વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ નેતાઓ છે તે ધરણા પર બેઠા છે અને તેઓ કહી રહ્યા છે કે મોહનથાળનો પ્રસાદ છે તે ટૂંક સમયમાં શરૂ ન થાય તો આગામી તેઓ રણનીતિ ઘડશે અને વિવિધ મંદિરોમાં આવતીકાલે પ્રસાદનું વિતરણ કરશે અને આગામી સમયમાં મોહનથાળ શરૂ થાય તે માટે અનેક કાર્યક્રમો તેઓ આપશે. જી જનક, બિલકુલ બિલકુલ. અલ્કેશ આપણી પાસે આવીશું. અલ્કેશ, જે વાત કહી રહ્યા છે પ્રમાણે વીએચપી વિરોધ કરી રહ્યું છે કે આ લોકોને શું થયું છે, કોણ છે આની પાછળ, કશી ખબર નથી, પણ લાગણી જોડાઈ છે. પણ સવાલ એ છે કે અહીંયા આસ્થા